જૈનોનો મહામંત્ર એટલે છે નૌકાર મંત્ર. એ પરમ પાવન અને પવિત્ર છે. એને ગમે તે રીતે બોલવાથી લાભ થાય છે. તેમાં 1008 વિદ્યા દેવીનો વાસ છે. એને ઊંધો બોલવાનો પણ વિશિષ્ટ મહિમા છે. તેનાથી મન સ્થિર, ચિત્ત પાવન અને ધ્યાન કેન્દ્રિત થાય. તો આજે હું તમને આ મહામંત્ર શબ્દોથી એટલે કે અક્ષરથી ઊંધો બોલીને સંભળાવીશ. પ્રથમ હું તમને આ મહામંત્ર સીધો બોલીને સંભળાવીશ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવર્જાયાણમ, નમો લોયે સવસાહુણમ, એસો પંચ નમુકારો, સવ પાવ પણાસણો, મંગલાણમ ચ સવ્યસિમ, પડમમ હવૈ મંગલમ, મલગમમ ઇવહ મંડપ, સિવ્યે સચળમ લાંગમમ, નોસણ પવ પાવસ, રોકામોણ ચંપમ સોય, નમ હું સાવસ એલો મોણ, નમ યાજા વઉ મોણ, નમ યારી યયા મોણ, નમ દાસી મોણ, નમ તા હર્ય મોણ. હવે હું તમને નૌકાર મંત્રનો વિશિષ્ટ મહિમા સંભળાવીશ. વિશાળ પૃથ્વીના અસ્તિત્વને સાર્થક કરતો મહામંત્ર એટલે શ્રી નૌકાર મંત્ર. સિદ્ધ પદની ગરિમા દર્શાવનાર મંત્ર એટલે શ્રી નૌકાર મંત્ર. ઓમ પદથી શરીરને અને આત્માને વિશિષ્ટ વિશુદ્ધ બનાવનાર મંત્ર એટલે શ્રી નૌકાર મંત્ર. નિર્બળ એવા મનુષ્યને સિદ્ધિનું પ્રદાન કરતો મંત્ર એટલે નૌકાર મંત્ર. નમ્રતાનો ભાવ આત્મામાં સિંચન કરનાર મંત્ર એટલે શ્રી નૌકાર મંત્ર. જગતના તમામ તીર્થો અને તીર્થાધિપતિઓની ભાવ સ્પર્શને એટલે શ્રી નૌકાર મંત્ર. શ્રી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને દુનિયાની આઠમી અજાયબી સમાન આપણા સર્વે સાધુ સાધી ભગવંતોને ઓળખ આપતો મહામંત્ર એટલે શ્રી નૌકાર મંત્ર. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ ધર્મને દર્શન કરનાર મહામંત્ર એટલે શ્રી નૌકાર મંત્ર. આ કોરોના મહામારીના રોગને દુનિયાથી દૂર કરનાર મહામંત્ર એટલે શ્રી નૌકાર મંત્ર. મંત્રોમાં મહા એને મંત્રોનો મહામંત્ર એટલે શ્રી નૌકાર મંત્ર. જય જિનેન્દ્ર.